હેલો એવરીવન, કેમ છો બધા? તો આજે આપણે નેક્સ્ટ ટેન્સ ચાલુ કરીશું અને એ છે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે ચાલુ ભવિષ્ય કાળ. તો ચાલુ ભવિષ્ય કાળમાં જે ક્રિયા ભવિષ્યમાં ચાલી રહી હશે તે રજૂ કરવા માટે આ કાળ ઉપયોગમાં લેવામાં આવે છે, એટલે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. પાછું જોઈએ એકવાર. જે ક્રિયા ભવિષ્યમાં ચાલી રહી હશે તે રજૂ કરવા માટે આ કાળ ઉપયોગમાં લેવામાં આવે છે. હવે એનું ફોર્મ જોઈએ, એટલે એની રચના જોઈએ. સેન્ટેન્સ કઈ રીતના બનશે? તો કરતા પ્લસ શેલ કે વિલ પ્લસ બી પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ પ્લસ કર્મ. પાછું એકવાર ધ્યાનથી. કરતા પ્લસ શેલ કે વિલ પ્લસ બી, ધ્યાનમાં રાખો બી, પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ પ્લસ કર્મ. હવે ફોર્મના આધારે આપણે એક્ઝામ્પલ જોઈશું અને એક્ઝામ્પલમાં પહેલાં જોઈશું પોઝિટિવ, એટલે હકાર વાક્યો. આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ ટુમોરો. સેકન્ડ, હે શેલ બી રીડિંગ અ બુક. થર્ડ, ધે વિલ બી પ્લેઇંગ ટેનિસ. પાછું એકવાર જોઈએ. આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ ટુમોરો, કે હું આવતીકાલે ક્રિકેટ રમી રહ્યો હોઈશ. સેકન્ડ, હેટ શેલ બી રીડિંગ અ બુક, હેટ બુક વાંચી રહ્યો હશે. થર્ડ, ધે વિલ બી પ્લેઇંગ ટેનિસ, તેઓ ટેનિસ રમી રહ્યા હશે. હવે પોઝિટિવ સેન્ટેન્સને કન્વર્ટ કરીએ નેગેટિવમાં, એટલે નકાર વાક્યોમાં. ફર્સ્ટ એક્ઝામ્પલ, આઈ વિલ નોટ બી પ્લેઇંગ ક્રિકેટ ટુમોરો, કે હું આવતીકાલે ક્રિકેટ રમી રહ્યો હોઈશ નહીં. સેકન્ડ, હેટ શેલ નોટ બી રીડિંગ અ બુક, હેટ બુક વાંચી રહ્યો હશે નહીં. થર્ડ, ધે વિલ નોટ બી પ્લેઇંગ ટેનિસ, તેઓ ટેનિસ રમી રહ્યા હશે નહીં. તો અહીંયા નેગેટિવ ફોર્મમાં પોઝિટિવની અંદર તમે નોટ એડ કરશો તો એનાથી નેગેટિવ નકાર વાક્યો બનશે. હવે આપણે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્યોના એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ, વિલ આઈ બી પ્લેઇંગ ક્રિકેટ ટુમોરો, કે હું આવતીકાલે ક્રિકેટ રમી રહ્યો હોઈશ. સેકન્ડ, શેલ હેત બી રીડિંગ અ બુક, હેત બુક વાંચી રહ્યો હશે. થર્ડ, વિલ ધે બી પ્લેઇંગ ટેનિસ, શું તેઓ ટેનિસ રમી રહ્યા હશે. તો આ થયા ચાલુ ભવિષ્યકાળ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સના એક્ઝામ્પલ. હવે અમુક બાબતો જે છે તે આપણે ધ્યાનમાં રાખવાની છે જ્યારે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ બોલવામાં કે લખવામાં યુઝ કરે ત્યારે ઉપયોગી રહેશે. તો તે આપણે હવે જોઈએ. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એક્સપ્રેસિસ ફોલોવિંગ ડિફરન્ટ ફંક્શન, કે કઈ અલગ બાબતો ધ્યાનમાં રાખવાની છે તે અહીંયા છે. ફર્સ્ટ, ટુ ડિસ્ક્રાઇબ ઇન્ટરપ્ટેડ એક્શન ઇન ધ ફ્યુચર, કે જે ક્રિયા ભવિષ્યમાં ચાલુ હશે તે દર્શાવવા. પાછું એકવાર જોઈએ ફંક્શન. ટુ ડિસ્ક્રાઇબ ઇન્ટરપ્ટેડ એક્શન ઇન ધ ફ્યુચર,
હવે એક્ઝામ્પલ જોઈએ એનું. વેન યુ કમ ટુમોરો દે વિલ બી પ્લેઇંગ ટેનિસ, કે જ્યારે તું આવતીકાલે આવશે તેઓ ટેનિસ રમી રહ્યા હશે. નાવ સેકન્ડ ફંક્શન ધ્યાનમાં રાખવાનું છે, જોઈએ. ટુ એક્સપ્રેસ એક્શન્સ ઇન પ્રોગ્રેસ એટ અ સ્પેસિફિક ટાઈમ ઇન ધ ફ્યુચર, જે ક્રિયા ભવિષ્યમાં ચોક્કસ સમયે પ્રગતિ કે ચાલુ થતી હશે તે દર્શાવવા, કે પ્રગતિમાં હશે કે ચાલુ હશે તે દર્શાવવા ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા એક્ઝામ્પલ છે, એટ 12 o'clock ટુમોરો વી વિલ બી હેવિંગ લંચ એટ સ્કૂલ, કે આવતીકાલે 12 વાગ્યે અમે સ્કૂલમાં લંચ એટલે બપોરનું જમવાનું જમી રહ્યા હશું. નાવ નેક્સ્ટ ફંક્શન, ટુ રિફર ટુ એક્શન્સ દેટ આર હેપનિંગ નાવ એન્ડ એક્સપેક્ટેડ ટુ કન્ટિન્યુ ઇન ધ ફ્યુચર. આ રિપીટ કરું છું પાછું, ટુ રિફર ટુ એક્શન દેટ આર હેપનિંગ નાવ એન્ડ એક્સપેક્ટેડ ટુ કન્ટિન્યુ ઇન ધ ફ્યુચર, કે જે ક્રિયા થતી છે ને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે, એટલે જે ક્રિયા થઈ રહી છે, જે ક્રિયા થઈ રહી છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે, ભવિષ્યમાં ચાલુ રહેશે અને ત્યાર આગળ પણ એ કન્ટિન્યુ રહેશે, ચાલુ રહેશે તે દર્શાવવાનું. તો કઈ રીતના, અનફોર્ચ્યુનેટલી સી લેવલ્સ વિલ સ્ટીલ બી રાઇઝિંગ ઇન 20 યર્સ, કે કમનસીબે સી લેવલ, દરિયાનું જે લેવલ છે તે 20 વર્ષ સુધીમાં આગળ વધતું જ રહેશે, એટલે ફ્યુચરની અંદર આ ઘટના થતી જ રહેશે. એટલે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સને આપણે ભવિષ્યના વર્ષોમાં કઈ રીતના બતાવી શકીએ કે આ વસ્તુ ચાલુ રહેશે, તો આ રીતના એને ફ્યુચર કન્ટિન્યુઅસમાં બતાવી શકીએ. નેક્સ્ટ ફંક્શન, ટુ ઇમ્ફસાઇઝ ફ્યુચર પ્લાન્સ એન્ડ ઇન્ટેન્શન્સ, રિપીટ કરું છું, ટુ ઇમ્ફસાઇઝ ફ્યુચર પ્લાન્સ એન્ડ ઇન્ટેન્શન, એટલે ભવિષ્યમાં બનનારી યોજના અને હેતુઓ દર્શાવવા, કે ભવિષ્યમાં કોઈ યોજના બનનારી છે અને તેના અને હેતુઓ દર્શાવવા, ભવિષ્યના હેતુઓ દર્શાવવા પણ આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સને ઉપયોગમાં લઈશું. હી વિલ બી કમિંગ ટુ વિઝિટ અસ નેક્સ્ટ વીક, કે તે આપણને નેક્સ્ટ વીકમાં મુલાકાત લેવા આવશે. હવે નેક્સ્ટ ફંક્શન જોઈએ, ટુ ડિસ્ક્રાઇબ એટમોસ્ફિયર ઇન ધ ફ્યુચર, ટુ ડિસ્ક્રાઇબ એટમોસ્ફિયર ઇન ધ ફ્યુચર, એટલે ભવિષ્યમાં વાતાવરણ રજૂ કરવા કે બનાવ રજૂ કરવા પણ ઉપયોગમાં લેવામાં આવશે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. તેનું એક્ઝામ્પલ જોઈએ, વેન આઈ arrive at the party everybody will be celebrating, some will be dancing, કે જ્યારે હું પાર્ટીમાં પહોંચીશ ત્યારે દરેક જણ સેલિબ્રેટ કરી રહ્યા હશે અથવા તો ડાન્સ કરી રહ્યા હશે. નેક્સ્ટ ફંક્શન જોઈએ, લાસ્ટ વન, ટુ એક્સપ્રેસ પેરેલલ એક્શન ઓર સિરીઝ ઓફ પેરેલલ એક્શન ઇન ધ ફ્યુચર, કે ફ્યુચરમાં એક જ જગ્યાએ બે ઘટનાઓ ચાલી રહી હશે, એટલે બે એક્શન ચાલી હશે, ક્રિયા ચાલુ રહેશે તે દર્શાવવા.
ही विल बी वॉचिंग टीवी एंड शी विल बी कुकिंग डिनर। एक जगह जे छे ते टीवी जोई रह्या हसे अने तेनी कुकिंग करी रही हसे। सो वे आ बदा फंक्शन साथे आपणे जे ध्यानमां लेवानी बाबत जे छे ते आपणे हवे अहींया जोईए। तो आ प्रकारनी वाक्य रचनामां समयदर्शक शब्दो तरीके इन द फ्यूचर, नेक्स्ट वीक, नेक्स्ट मंथ, नेक्स्ट ईयर के पछी नेक्स्ट डे, नेक्स्ट टाइम ए आपणे यूजमां लईए। एट दिस टाइम, टुमोरो एटले आ टाइमे, आवतीकाले वगैरेनो उपयोग थाय छे। तो आपणे आ बधी बाबतो ध्यानमां राखीने फ्यूचर कंटीन्युअस टेन्स उपयोगमां लेवाना રહેશે। હવે જે તમારે નિયમો રેગ્યુલર લખતા રહેવાના છે તમારી નોટબુકમાં, સો એ કામ કન્ટિન્યુ રાખજો। થેન્ક યુ।